नमस्कार विद्यार्थी मित्रों, विषय गुजराती धोरण आठ। धोरण आठ नी अंदर आजना ऑनलाइन एज्युकेशन में आपणे शीखीशुं एकम नंबर 12 नवा वर्षना संकल्पो। तो संकल्प एटले शुं? तो संकल्प एटले कि निश्चय करवूं, कंई पण नक्की करवूं अथवा तो प्रतिज्ञा लेवी। नवं वर्ष, तो नवं वर्ष कोने कहीए छीए? आपणे ज्यारे दिवाळी पूरी थाय छे त्यारे दिवाळीना बीजा दिवसथी आपणे एने नवं वर्ष गणता होईए छीए। तो आ नवा वर्षना संकल्पो ए एकमने शीखता पहेला आपणे एना लेखकश्रीनो परिचय મેળવીએ। આ એકમના લેખક છે બકુલ ત્રિપાઠી, જેમનો જન્મ 27/11/1928 અને અવસાન 31/8/2006 થયો હતો। હાસ્ય લેખક બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી નડિયાદના વતની હતા। તેઓ અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા। સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડીને તથા એને વિલક્ષણ દ્રષ્ટિબિંદુથી જોઈને તેમણે હાસ્ય નિબંધ સર્જ્યા હતા। સચરાચરમાં અને દ્રોણાચાર્યનું સિંહાસન એમના જાણીતા નિબંધ સંગ્રહ છે। વર્તમાન પત્રોમાં આવતી રોજબરોજના બનાવોને સ્પર્શતી એમની હાસ્ય કટાક્ષિકાઓ લોકપ્રિય બની હતી। સંકલ્પ કરવો પણ પાડી ન શકવો અને એ માટે મનને એક યા બીજા બહાને મનાવ્યા કરવું માનવ સ્વભાવની આ એક નબળાઈ છે। એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે આ હાસ્ય નિબંધ સર્જ્યો છે। ક્યારેક ગણિત માંડીને, ક્યારેક ફિલસૂફી લડાવીને, ક્યારેક તરંગ અને તુક્કા ચગાવીને, તો ક્યારેક સંવાદોની આતશબાજી ઉડાડીને લેખકે હાસ્ય જન્માવ્યું છે। સંકલ્પ ન કરવાનો સંકલ્પ પણ ટકી શકતો નથી એમ કહીને કરેલા સંકલ્પો ફળશે એવા સ્વપ્નોમાં રાચતા રહીને લેખકે આખા પ્રશ્નને જે હળવો વળાંક આપ્યો છે તે નોંધપાત્ર છે। હવે અહીં સંકલ્પ કરીએ છીએ, આપણે સંકલ્પ કરીએ છીએ, પરંતુ એ સંકલ્પને જ્યારે પાડી નથી શકતા ત્યારે કંઈને કંઈ બહાના બનાવીએ છીએ અને એ બહાના કેવા હોય છે એ અહીં હાસ્ય દ્વારા લેખકે સમજાવ્યું છે। નવા વર્ષના સંકલ્પો, હવે આ સંકલ્પો કેવા કેવા હોઈ શકે છે? તો આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે, હવેથી નિયમિત નોંધપોથી રાખવી, આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં, કદી ચા ન પીવી, હંમેશા 1.5 કલાક કાંતવું, 3 કલાક વાંચવું જ, રોજ ગીતાનો એક એક શ્લોક, પાઈપાઈનો વ્યવસ્થિત હિસાબ। આપણે જ્યારે વર્ષની શરૂઆત થયારે ત્યારે આપણી એવી માન્યતા છે કે આપણે બેસતા વર્ષના દિવસે જે કંઈ કાર્ય કરીએ છીએ તે આખું વર્ષ આપણે કરી શકીએ છીએ, એટલા માટે દરેક વ્યક્તિ બેસતા વર્ષના દિવસે આવો કંઈક નિયમ લે છે। આખા સમાજમાં જે દિવસે આ મંત્રનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે। જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓની ઘંડા બનાવે છે, તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે। આપણને એકદમ ભગવાન બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે। જીવનના વર્ષોમાં એમ નિરર્થક સરી જતા લાગે છે અને એકદમ કંઈક કરી નાખવું, બેસતા વર્ષના દિવસે આપણને કંઈક લાગે છે કે ના હવે આપણે કંઈક કરીશું, એટલા માટે આવા કંઈક સંકલ્પો કરવા લાગીએ છીએ। ગાંડા બનાવવું એટલે કે મંત્રમુગ્ધ થઈ જવું, આંખમાં જ્યારે ચમકારો લાવો, તો આ બધા રૂઢિપ્રયોગોનો ઉપયોગ પણ લેખકે અહીં સરસ કર્યો છે। ચમકારો, આંખમાં ચમકારો આવો એટલે કે ઝબકારો થવો, ઉત્સાહ પ્રગટ થવો, અને કંઈક તો કરી જ નાખવું એમ થઈ આવે છે। દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીર રસમાં પલટાઈ જાય છે, એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્ય પડે અને એ આત્મસુધારણા માટે સંકલ્પ કરી નાખે છે, આજથી આ રોજ કરવું, હવેથી કદી ના કરવું। હવે ઘણી વખત આપણે કેમ આમ લડવા માટે જતા હોઈએ અને આપણે તૈયારી કરી હોય એવી રીતે તૈયાર થઈ જાય છે કે ના હવેથી આમ તો કરવું ને કરવું જ, એવા સંકલ્પો પાડવા માટે પણ ઘણી વ્યક્તિઓ તૈયાર થઈ જતી હોય છે અને એમ વિચારે છે આત્મસુધારણા, પોતાની આત્માને કહે છે કે હું આજથી મારી જાતને હવે સુધારીશ એવો સંકલ્પ કરી લે છે। પણ આ સંકલ્પોની મજા જ એ છે કે એ કરતાં જેટલી મજા આવે એટલી પાડતા નથી આવતી। દાખલા તરીકે મને જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મસુધારણા માટે કંઈ સંકલ્પ, ઉચ્ચ સંકલ્પ કરવો, વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું 7 ને બદલે 5 વાગે ઉઠું તો વર્ષે મારા 72 કલાક બચે ને 50 વર્ષ ઉઠવાનું બચે ને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે, એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીના લગભગ 4 વર્ષ જેટલો મબલખ વધારો થાય, મબલખ એટલે કે પુષ્કળ, કહે છે કે હું આવી રીતે જો 2 કલાક વહેલો ઉઠીશ તો મારી જિંદગીના ઘણા બધા વર્ષો બચી જશે અને હું મારું કાર્ય સરસ રીતે પાર પાડી શકીશ।
तो लेखक पण अहीं कंईक आवुं करवा माटेनो निर्णय करे छे। आ विचारथी भोळवाईने मैं तो संकल्प करी नाख्यो के बस कोई दिवस परोढ़ना पांच थी मोड़ा उठवू नहीं। बेसता वर्षने दिवसे तो जाने पांच वगे उठायुं, पण ए दिवसना थाकने लीधे बीजनी सवारे तो साढ़ा साते ज उठ्यो। पछी पांचम सुधी तो जाने दिवाळी ज कहेवाय एटले मोड़ा उठवामां वांधो नहीं। छठने दिवसे पांच वगे ज उठवुं हतुं, पण बन्युं एवुं के बीजे दिवसे पांच वगे उठवानुं छे। ए विचारथी पांचमनी रात्रे मने एटली बधी चिंता थई कि रातना दोढ सुधी ऊँघ ज ना आवी। जोयुं ने के लेखक केवी रीते संकल्प करे छे अने ए संकल्प नवा वर्षना दिवसे करे छे, परंतु बीजना दिवसे ज बीजा ज दिवसथी ए संकल्पने पाड़ी शकता नथी अने कई ने कई बहाना बनावे छे। आथी छठनी सवारे पण आठ वगे उठायुं, छतां सातमे दिवसे तो संकल्प ताजो करीने अलार्म गोठवायुं खरुं, पण बीजे दिवसे साढ़ा आठे ज खबर पड़ी के कांटो खोटो गोठवायो। पछीने दिवसे अलार्म गोठवता ध्यान राख्युं तो वड़ी घड़ियाळ बगड़ी गयुं अने वहेला न उठायुं। कार्तिकी पूर्णिमा सुधी घड़ियाळनुं समारकाम चाल्युं। वद पड़वानी रात्रे गोठवायुं, પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 8 વાગે ઘડિયાળ બંધ જ પડી ગયું। કેટલા બધા બહાના, એક સંકલ્પ માટે આપણને અનેક બહાના મળી જાય છે। તો લેખક પણ અહીં જે જે બહાના બનાવે છે એ આપણે જોઈએ છીએ કે એક દિવસ બેસતા વર્ષના દિવસે જ માત્ર વહેલા ઉઠે છે, એના પછીના એક પણ દિવસ વહેલા ઉઠી શકાતું નથી અને એ એક સંકલ્પ માટે અનેક બહાના મળી જાય છે। આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વટાવતા વદ સાતમે પાંચ વાગે બરાબર એલાર્મ ગોઠવ્યું, એટલે સાડા પાંચે ઉઠ્યો તો ખરો, પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી 10 મિનિટ રહીને સૂઈ જવામાં વાંધો નહીં, એમ કરવાથી કંઈ સંકલ્પનો ભંગ થતો નથી। પાંચ વાગે ઉઠીને પાછા સૂઈ જઈએ તો એ પાંચ વાગે ઉઠ્યા તો કહેવાય જ ને। થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે 5 વાગે સૂતા સૂતા જ વિચાર આવ્યો કે હે જીવ, આ બધી ઉપાધિ શાને? 4 વર્ષ વધુ જીવવાને માટે જ ને? જીવનનો એવો મોહ શો? સંતો મહાત્મા હોય તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે, ત્યારે હું તો વહેલો ઉઠીને આ માયા વધારી રહ્યો છું, આવો મોહ શું કામ રાખવો? હવે આપણે કંઈ ને કંઈ આવા બહાના કરીને પછી આપણે શું કરતા હોઈએ છીએ કે આપણા મનને મનાવી લેતા હોઈએ છીએ। એવી રીતે લેખક પણ પોતાના મનને મનાવી લે છે કે માત્ર 4 વર્ષ વધારે જીવવા માટે થઈ અને હું શા માટે એટલો બધો હેરાન થાઉં, શા માટે સંકલ્પ કરું અને આ જીવનની મોહમાયા મૂકીને હવે હું જે મારું કાર્ય કરું છું એ જ બરાબર છે, મારી આત્મસુધારણા તો આમની આમ ફિલસૂફીને પંથે ચડી ગઈ, એટલો પહેલો વહેલો ઉઠવાનો સંકલ્પ પણ શબ્દરચના હરિફાઈના અર્ધા ભરેલા વ્યૂ જેવો એમને એમ પડી રહ્યો। જોયું ને હવે કેટલી બધી કરે છે વ્યૂહ, એટલે કે જે વિશિષ્ટ રચના કરીએ છીએ, ફિલસૂફી એટલે કે તત્વજ્ઞાન। એટલે લેખક કહે છે કે આત્મસુધારણા માટે જે મેં નિર્ણય કર્યો હતો એ તો ક્યાંય ઉપર ચડી ગયો, હવે એ લેખક એને એ નિયમને પાડી શકતા નથી, હવે એના પછીનું અડધું એકમ છે એ આપણે પછીના વિડીયોમાં શીખીશું। થેન્ક યુ।